સ્પાર્ક ટુડે ન્યૂઝને અભિનંદન આપીશ આપણે બધાએ આપવા જ જોઈએ અને આપીએ જ કે આ સરસ મજાનો કાર્યક્રમ કર્યો એક મુદ્દો જે અત્યારે બહુ જ ક્રિટિકલ થઈ રહ્યો છે બે ત્રણ લોકોએ વાત કરી પણ આ નક્કર સ્વરૂપ મળે આપણે ત્યાં હું મારા વાઇફને લઈને નીકળું મારી દીકરીને લઈને નીકળું કે પપ્પા ટોયલેટ જવું છે અને એટલા એરિયામાં આપણને ટોયલેટ ન મળે અને એ દબાવી રાખવાથી જે કાંઈ પ્રોબ્લેમ થાય છે શારીરિક આ બહુ જ અટમોસ્ટ કેર લેવા જેવી છે હવેની જે સરકાર બને જે આપણા પ્રતિનિધિ હોય એને આપણે આટલું તું ગમે તે કર પણ આની વ્યવસ્થા કર એટલે દરેક એરિયામાં મને લાગે છે પંદર મિનિટના એરિયામાં દસ મિનિટના એરિયામાં ટોયલેટ મળવી જોઈએ આની વ્યવસ્થા ગોઠવાવી જોઈએ હમણાં એક વાત એ પણ થઈ કે એજ્યુકેશન કેન્ડિડેટ જે છે કેટલાક પાંચ ચોપડી હોય સાત ચોપડી હોય સરકારે વર્ષોથી ફ્રી એજ્યુકેશન કરેલું છે તો જેને ચૂંટણી લડવી છે કમસે કમ ભણે તો ખરો ભાઈ પછી સેવા કરવાની વાત કરજે અને જો સેવા જ કરવી છે તો ચૂંટણી લડ્યા વગર પણ સેવા થઈ જ શકે છે જો ચૂંટણી લડવી છો તો તું એજ્યુકેશન પહેલાં લે કેમ કે એજ્યુકેશન આવશે તો એનાથી એના વિચારો અને એમાં પરિવર્તન હશે એ કામ થઈ શકશે એવું મને લાગે છે આપણી ત્યાં રોડ જે છે હમણાં એક બે મિત્રોએ કીધું એક વર્ષ એક વરસાદ પડે એટલે ધોવાઈ જાય આવું કેમ વિશ્વમાં ઘણા બધા દેશો છે કે જ્યાં દસ દસ વર્ષ વીસ વીસ વર્ષ સુધી એ રોડ ટકે છે તો આપણે ત્યાં કેમ નથી ટકતા આ ટકે એના માટે શું કરવું જોઈએ જે કરવું જોઈએ તે તમે કરો પ્રશ્ન તમારો છે અમારે તો રિઝલ્ટ જોઈએ એઝ આ સિટીઝન તરીકે અમે વાત કરીએ છે તો રોડ એવો બનાવો કે જે 10 વર્ષ સુધી એની કાંકરી હલે નહીં અને વિદેશોમાં છે જ આપણે કંઈ નવું નથી કરવાના આ આપણી માંગણી છે હમણાં અમારા મિત્ર હિતેશભાઈ ગુપ્તાએ પણ વાત કરી જ્યુડિશિયરીમાં માણસ એક નાઇન્ટી એઇટમાં મેં કેસ ફાઇલ કર્યો છે હજુ એનો ચુકાદો નથી આવ્યો એટલે માણસને ચુકાદો લેવા માટે મરવું પડે આવા પણ ન્યૂઝ આવ્યા છે કે પેલો જેવો જજે એડજમેન્ટ આપ્યું એને એટેક આવી ગયો અને ત્યાં જ મરી ગયો કોર્ટમાં જ આના માટે કોણ જવાબદાર આ જુડિશિયરીને પણ કહીએ ટાઈમ બાઉન્ડ રાખો ભાઈ વર્ષોના વર્ષો ખેંચો મેં તો કેટલા એવા જજ જોયા છે કે જે મુદત આપવા માટેના જ એક્સપર્ટ છે એને કેસ ચલાવો જ નથી આના ઉપર કંઈક એના ઉપર કંઈક રાખવું પડે અને એની વ્યવસ્થા ગોઠવવી પડે માણસોને બિચાર અને મુદત પર મુદત દરેક મુદતે અને તમે બે મુદત ના આવો તો સમન્સ કઢાવે મારા પોતાના સાથે આવું થયું છે તમે આટલા વર્ષો સુધી કેસ નથી ચલાવતા અને કેસ ચલાવવાનો આવે ત્યારે તમે પાછું કેટલાક તો મજાકમાં એવું પણ કહેતા મેં સાંભળ્યા છે કેટલાક જગો તો જજો તો એક પણ ચુકાદો આપ્યા વગર રિટાયર થઈ ગયા છે પણ આ સિસ્ટમમાં સુધારો લાવવાની જરૂર છે સિસ્ટમ છે જ પણ આપણે હવે એક સિટીઝન તરીકે આ વાત કરીએ તમારે એની સંખ્યા વધારવી હોય તો વધારો કેમ કે આટલા બધા કેસનું બારણ કેવી રીતે ચાલે તો તમે કોર્ટોની સંખ્યા વધારો બાર કાઉન્સિલના બાકી બધા મિત્રોની એમની ડિમાન્ડ છે જ પણ આના ઉપર નક્કર કામ થાય એવું મારું સ્પષ્ટ માનવું છે એજ્યુકેશનમાં હમણાં એક અશોકભાઈએ કીધું પણ એની સાથે હું થોડું ડિફર થઉં છું કે મેડિકલ એક્ઝામ હોય કે બાકીના બધા એજ્યુકેશન એ ગુજરાતી તરીકે ગુજરાતીમાં ભણવાનો મને અધિકાર હોવો જ જોઈએ ગમે તે શિક્ષણ હોય અરે ભાઈ શિક્ષણ તો છે એજ્યુકેશન એ પોતાની ભાષામાં મળે ને એનાથી ઉત્તમ એક પણ નહીં હું અંગ્રેજીનો વિરોધ નથી કરતો ઇંગ્લિશનો વિરોધ બિલકુલ નથી કરતો પરંતુ પોતાની ભાષામાં જો શિક્ષણ મળતું હોય તો એ હોવું જ જોઈએ અને સરકાર આ પ્રકારના પ્રયાસ કરે એને આપણે વધાવવા જ જોઈએ આવું મારું સ્પષ્ટ માનવું છે દીપકભાઈ થેન્ક યુ એક જ મિનિટ એક જ મિનિટ ઓકે સર છેલ્લી એક મિનિટ આપણે ત્યાંથી વિશ્વામિત્રી નદી વહે છે હું વહો વિશ્વામિત્રી અભિયાન સાથે જોડાયેલો વ્યક્તિ છું અનેક વખત કાર્યક્રમો કર્યા છે કરતા જ રહીશું અને જ્યાં સુધી જીવું ત્યાં સુધી કરીશ મને એવો આશાવાદ છે કે એક દિવસ તો નદી સ્વચ્છ થશે જ અને એના વગર હું મરવાનો નથી નદી સ્વચ્છ ન થાય ત્યાં સુધી હું મરવા નથી અને આપણે બધાએ આ મુદ્દો કોઈ એક વ્યક્તિનો ઇન્ડિવિજ્યુઅલનો નથી આપણે બધાએ ભેગા થઈને પ્રયાસ કરવો પડે કે આ નદી સ્વચ્છ થાય રસ્તા બધા જ છે અને એના પ્રાકૃતિક સ્વરૂપમાં એ વહે એના માટે આપણે ચોક્કસ પ્રયાસ કરવો જોઈએ મુદ્દા ઘણા બધા છે પરંતુ સમયની મર્યાદા છે મને સાંભળ્યું થેન્ક યુ દીપકભાઈ ખૂબ સારા સજેશન મૂક્યા છે